આઈતેને આવે તો ઘણા તો બહુ બહુ ભણી જાય એ નહીં, એનું એવું નથી. સાચી રીતે ભણ્યા છે એ તો એને તો ઘણી ખેવના છે. વિદેશમાં, અમેરિકામાં, લંડનમાં, બીજા કેટલા દેશમાં રહેવા વાળા આપણા ગુજરાતીઓ છે એને સંસ્કૃતિની ખેવના છે ને, એ ડાયરા સાંભળે છે ને એને મજા આવે. પણ અમુક અધૂરિયા જે છે ને એકચ્યુઅલી એને એકચ્યુઅલી આ બધું માતાજીને આ બધા ભેગા થઈ જાય કંઈ ખબર પડે નહીં ને આમ છે ને તેમ છે ને આ બધા દુનિયા ક્યાં પૂગી છે ભાઈ, બધા પૂગ્યા નહીં, અમે પૂગ્યા છે, અમે હારે છે, તું શાંતિ રહેક ને બોટો વળી જાય, નકામો ક્યાં ખાવ લેવા દેવા વગરનો. હા થોડાકમાં હાવ એટલે એટલે અને આપણે તો આ સંસ્કૃતિ આ ઓરડણા આ પહેરવે આપણું બધું હાચવાનું છે. બાકી તો ઘણાને હું તો ઘણીવાર પ્રોગ્રામમાં કહેતો હું બેન દીકરીઓને ખૂબ ભણો એની વાત સારી છે, બધું સારું છે, પણ તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે, હા દેખાવું છે આલિયા ભટ્ટ જેવું, તમારે લાગવું છે કરીના કપૂર જેવું, અને દીકરા તો શિવાજી પ્રતાપને આ રામવાળો જોગીદાસ કુમાર ને હવે ખીન ઘાસલે જ ક્યાંથી ભેગો મેળાવે, એ તો સીધી જ વાત છે ને ભાઈ, એ તો એના જેવું ભલી હું વીણના ભલા કોઈ દી નાગડા નર નો ની. હું એક વાત કેટલી વાર મેં કીધી છે અને આજ પણ કહું, આપણો ડાયરો છે એટલે અમુક રેવાય નહીં એટલા માટે કે જ્યારે લગ્ન થાય વિવાહ થતા હોય અને મર્યાદાવાળી દીકરી હોય, અરે સાહેબ અહીં તો માલધારી બેઠા છે મને ખબર છે ધરતી સાથે આપણે જોડાયેલા છીએ અને તમે ગમે એટલા ઊંચા વયા જાઓ તમે આભને અડી જાઓ એ મહત્વનું નથી, હું કે તમે આપણે આકાશને અડી લઈએ એ મહત્વનું નથી, પણ આકાશને અડી લઈને તોય પગ ધરતી માથે હોય ને તો એ મહત્વનું છે, બાકી તો વિતોળિયામાં ગોટો સડાય એ ન્યા વયો જાય. પણ ઘણાને એ સાચ્યો છે ખબર છે કે પાંચ કે સાત કે દસ ગાયું દૂધની હોય અને આટલા લીટર દૂધ થતું હોય, દસ ગાય દૂધની હોય ને 50 લીટર દૂધ થતું હોય કે 45 લીટર દૂધ થતું હોય માલધારીને, અને એને ત્યાં બે દીકરીના લગ્ન હોય મિત્રો, ઘણી વાર અમે જોયું છે અનુભવ થયો અને ખબર છે, બે દીકરીના વિવાહ હોય 45 લીટર દૂધ થતું હોય ને, અને જેથી જાનું હવારમાં આવવાની હોય ને તેથી 50 લીટર દૂધ થાય ગાયું છે ને એ એના શરીર નિસોવી નાખે છે કે મારા ધણીના આંગણે આજે પ્રસંગ છે હો. ઈ આપણે ઈ પ્રકૃતિ સાથે ધરતી સાથે જોડાયેલા છે, ઈ માં સાથે, એટલે હું આપણે આ વાત કરું. બેવ બેવ આવો, વાહ વાહ, તમે મારા દેવ, વાહ વાહ, આવ્યા છો તો અમર થઈને રહ્યો, મજા આવે છે એ બીજો બધું ભૂલાઈ ગયો એવું લાગે છે, આજ નથી ભૂલી જવું છે કાલેથી પછી જોઈશું, હવે શું કરું, હવે કંટાળી ગયા મને તો, હું માસ પેરી પેરીને એમ થતું હતું મૂસ્યું ન કઠરે ક્યાંક આ, હા પછી માસ પહેરી પહેરીને પછી માસ કાઢી હેઠળ હુંય જેવી મૂછ્યું થાય, ભેળી કરી તો ભેળું ન થાય, આવો બગાડી નાખ્યું બધું આવો. હમણાં તો અમારા આપણે માલધારીને એક બાપા મને કહેતા, મને કે ગઢવી હવે તો ઉંમર તો મારી ઘણી થઈ પણ હવે મરી જાઉં તો સારું. અરે મેં કીધું આવું હું કેમ કહ્યું, આવો સારો જમાનો, મને કે એવું નથી પણ આ ટેકનોલોજી બહુ વધતી જાય. મેં કીધું પણ તમને શું પ્રોબ્લેમ છે, ભલે ને ટેકનોલોજી વધે એ તો સારી વાત છે ને. મને કે એવું નથી, એ કે આગળ જતા એવા મીટર આવે, આ હુંવાણની વાત છે, એ કે આગળ જતા એવા મીટર આવશે કે 2 મીટર અહીં માંડે અને આમ એક ટીવી જેવું રાખે અને અહીંયા આપણને મીટર છોટાડી દે તો આખી જિંદગીમાં આપણે જે જે કર્યું હોય ટીવીમાં દેખાય કે એવું કંઈક થાય તો મોત થાય હોય, કે કોના પાથરામાં ધણ મૂક્યા ને કોની વંડી ઠેક્યા ને કે બધું દેખાય. ગજબ છે હો ભાઈ, મેં કીધું બાપા ક્યાં પૂગ્યા, વિજ્ઞાન વાળાને આ ખબર નહીં હોય હજી તો, એ તો એમ થાય કે સંશોધન તો મોટું છે ને, કલ્પના કરવી જ બહુ મોટી વાત છે, આમ તો બધું કલ્પના ઉપર જ ચાલે છે. એક કામ કરો ભલે અહીંથી ગાયકા બધું હેઠું આમ લઈ લ્યો પછી ત્યાં ભેળું કરો, હા હા, એટલે મને વાત કરવા જઈ રહ્યો છું, નહીં તો હું ગાયા કરું તો મને ગાતા આવડે છે અને પ્રસંગ એવો જો સ્થિર થાય ડાયરો તો હું ભૂકા કાઢે એવી વાર્તા કરું, નકર પછી ગાયા કરું એમાંય મને વાંધો નથી. આઈ માની બે કડી લઈ લો. શિરે સે લોબડી અનુ ચારણ સો ગઢજો નાણા ને લાગ બાય સો મારા, શિરે સે લોબડી ને ચારણ સો ગઢજો નાણા ને લાગ બાય સો, કાને વા બોલિયા આલિયા મો મઢડા ગામે સાતિયા આયા, મઢડા ગામે સાતિયા મોડી આયો હોન બાય ને બોલાવતી આવો મારા, શિરે સે તો મડી એ હો આ જાડે જો આરણ સો ગઢ જૂના નાની તાર બાય સુ, હવે હા હવે હા
હાલી આવું કચ્છ ધરણી માં જાતી આવું જરા કચ્છ ધરણી માં જાતી આવું મારી આશા પુરાને મોતાવતી આવું મારા શિરે છે લોબડી ચારણ છું ગઢતું દાણાની નાગ પાઈ છું હવે હા ના